આપવા જવાબ નથી આપતા, એમને ડેટ જાહેર કરી દીધું કે એના ઉપરથી એને ડેટ જાહેર કર્યું, હજી ડીએનએ ટેસ્ટ થયો નથી બરાબર, અંદર જોવા જવા નથી દેતા તો એ કેમ એમ જાહેર કરી શકે કે એનું ડેટ થઈ ગઈ છે? એકદમ લાપરવાહી છે, જવાબ જ નથી આપતા, આટલા જણા હેરાન થાય છે, કોઈને જવાબ નથી આપતા. ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પરંતુ હજુ 4 જેટલા લોકોને જ, 4 જેટલા મૃતકોના પરિવારજનોને તેમના સ્વજન છે તેમની મૃતદેહો મળ્યા છે. 2-2 દિવસ થઈ ગયા પોતાના સ્વજનો છે તે લાપતા છે, તેમને ખબર છે તેમના સ્વજનો નથી રહ્યા, પરંતુ તેમના મૃતદેહો મેળવવા માટે તેમણે લાઇનોમાં ઊભું રહેવું પડે છે. અત્યાર સુધી અનેક વસ્તુની લાઇનો આપણે જોઈ હશે, પરંતુ મૃતદેહો મેળવવા માટે પણ લોકોએ 2-2 દિવસ 48 કલાકથી આ પ્રકારે લાઇનમાં ઊભું રહેવું પડે છે. પોતાનો સ્વજનનો મૃતદેહ તેમને ક્યારે મળશે તેમને ખબર નથી, ને હવે તેઓ તેમના જે સંયમ છે તે ગુમાવી રહ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે એક તો ખબર છે કે આપણા સ્વજન નથી રહ્યા ને તેમના મૃતદેહ આટલી આટલી કલાકો સુધી ન મળે તે નથી દુઃખદ બાબત કઈ હોઈ શકે. એફએસએલમાં તમામ લોકોના ડીએનએ છે તે મોકલવામાં આવ્યા છે, તેમની તપાસ કરવામાં આવશે, ને ત્યારબાદ જેના ડીએનએ મેચ થાય, લાપતા લોકોના જે પરિવારજનો છે તેમના ડીએનએ જેની સાથે મેચ થાય તેમને બોડી ડેડ બોડી છે તે આપવાની કામગીરી છે તે કરવામાં આવશે. અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના દ્રશ્યો છે આપણે બતાવી રહ્યા છીએ કે હવે પરિવારજનો છે તેમનો સંયમ છે તે ગુમાવી રહ્યા છે, ને પોલીસ અને પરિવારજનો વચ્ચે ઘર્ષણ પણ સતત થઈ રહ્યું છે. પોલીસના ઉપરી અધિકારીઓ છે તે પણ પોસ્ટમોર્ટમ ખાતે સતત આવી ગયા છે, ને પોસ્ટમોર્ટમ રૂમથી ઘણું દૂર છે તે બેરિકેટિંગ મારી દેવામાં આવ્યું છે, એટલે કે ત્યાં કયા પ્રકારની કાર્યવાહી થાય તેનાથી મીડિયાને કોઈપણ પ્રકારની ખબર ન રહે, મીડિયા તમામ કાર્યવાહી પર નજર ન રાખી શકે, એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે છે પોસ્ટમોર્ટમ રૂમથી થોડુંક દૂર છે તે બેરિકેટિંગ મારી દેવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક પરિવારજનો છે, કેટલાક સ્વજનો આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમના કોણ કોણ લોકો છે તે લાપતા છે, અને કેટલાક લોકો અહીંયા આવેલા છે ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. બેન શું કહેશો, તમારા કોણ વ્યક્તિ અત્યારે લાપતા છે? મારો બેસ્ટ ફ્રેન્ડ, એની વાઈફ અને એની સાડી, ત્રણેય ગયા હતા, અને આ લોકો જવાબ નથી આપતા, એમને ડેટ જાહેર કરી દીધું કે એના ઉપરથી એને ડેટ જાહેર કર્યું, હજી ડીએનએ ટેસ્ટ થયો નથી બરાબર, અંદર જોવા જવા નથી દેતા તો એ કેમ એમ જાહેર કરી શકે કે એનું ડેટ થઈ ગઈ છે? શું નામ હતું તમારા જે ત્રણ લોકો? અને ખ્યાતિ સાવલિયા અને હરિતા સાવલિયા. ઓકે, તો તેમના કોઈ પરિવારજનોના ડીએનએ કે કોઈ લેવામાં આવ્યું છે? ખ્યાતિના પરિવારનો લીધું હતું એટલી મને જાણ થઈ છે, એના ભાઈનું લીધું હતું એ મેચ નથી થયો, બાકી હજી આઈડિયાના પેરેન્ટ્સનું લીધું હતું, હવે શું આવ્યું રિઝલ્ટ એ મને આઈડિયા નથી. જે યુવક છે અક્ષયભાઈ, એમના કોઈ પરિવારજનો અહીંયા હતા? એના પરિવાર અહીંયા છે જ ને, યુએસ છે, અને અહીંયા કઝિન્સ હોય, કઝિન્સનું ડીએનએ તો ન મેચ થાય, એટલે આ લોકો એમને એમ જાહેર કરી દે છે ડેટ. 48 જવાબ જ નથી આપતા, અંદર જોવા નથી જવા દેતા. મેં એને કીધું કે રિંગ ઉપરથી ને બ્રેસલેટ ઉપરથી જોઈ શકાય, તો એ તમે જોઈ આવી દો, મારા અંદર એ નથી આવું તો એમ એ નથી કરી દેતા. કોઈના ડીએનએ મેચ થયા છે ત્રણમાંથી? કોઈના જાણ કરવામાં આવી છે કંઈ? ના, એક જે ખ્યાતિના ભાઈ સાથે એનું મેચ કરાવ્યું હતું ને એ ફેલ આવ્યું છે, એટલે હજી કાંઈ આઈડિયા ન આવે, અને હું ખ્યાતિના એટલા બધા કોન્ટેક્ટમાં નથી, અક્ષય મારો ફ્રેન્ડ હતો. એટલે શું અહીંયા કેવા પ્રકારની તમને જવાબ મળે છે? શું સ્થિતિ? લાપરવાહી છે, જવાબ જ નથી આપતા, આટલા જણા હેરાન થાય છે, કોઈને જવાબ નથી આપતા. બેન શું કહેશો, કયા પ્રકારનો તમને અહીંયા રિસ્પોન્સ મળે છે? શું કહે રિસ્પોન્સ? અમે તો કોઈ સિવિલની દવા લેવા જ નથી આવતા, અહીંયા બહુ બેદરકારી છે, સાવ નકામું તંત્ર છે. ખાલી ઓલો એક ફોટાનું કીધું કે એ લઈને જોયા આવી, એ હા પાડી હતી, એ પાછું કેન્સલ કર્યું. મુલાકાત થઈ, કોઈ વાત થઈ? વાત એ જ દિવસ થઈ હતી, મુલાકાત તો હું અહીંયા રાજકોટમાં હાજર નહોતી ત્યારે એ લોકો ગયા હતા, એટલે હું હજી આવી સીધી પોરબંદર, હું પ્રસંગમાં પોરબંદર ગઈ હતી, અને ત્યાંથી આવીને સીધી હું અહીંયા જ આવી છું, કારણ કે એના ફેમિલીના એના કઝિનને એ લોકો આવ્યા ને તો એના અંદર જવા ન દીધા. એ લોકો અંદર જાય તો કંઈક આઈડિયા આવે બરાબર, એમને એમ કેમ આઈડિયા આવે? જ્યાં સુધી એમ કે ફેમિલી ન આવે ત્યાં સુધી આઈડિયા ન આવે, એમ કેવી રીતે ખબર પડે? અક્ષયભાઈ અને ખ્યાતિ બંને બહાર વિદેશ જ રહેતા હતા ને અહીંયા આવ્યા હતા? ખ્યાતિ અહીંયા રહેતી હતી અને અક્ષય કેનેડા હતો, અને એનું ફેમિલી યુએસએ છે. ક્યારે આવ્યા હતા અક્ષયભાઈ? 5 તારીખે. અને હવે આગળ કઈ ધામધૂમથી લગ્ન કરવાના હતા એવું કંઈ? આગળ હવે મેરેજ કરવાના બાકી હતા. જોઈ શકાય છે કે જે વિદેશથી અહીંયા પોતાના લગ્ન કરવા માટે આવ્યા હતા, કોર્ટ મેરેજ થયા હતા 18 તારીખે, 5 મહિના રોજ તેઓ છે તે ઇન્ડિયા આવ્યા હતા, અને અત્યારે ગેમ ઝોનમાં એન્જોય કરવા માટે ગયા હતા, કારણ કે વેકેશન હતું. આ પ્રકારે નવા નવા મેરેજ તેમના થયા હતા, અને તેઓ ગેમ ઝોનમાં એન્જોય કરવા માટે ગયા હતા, અને તેઓ લાપતા થઈ ચૂક્યા છે. અક્ષયભાઈ કરીને જે લાપતા યુવક છે તેમના તો હજી ડીએનએ પણ મેચ કરવામાં નથી આવ્યો, કારણ કે તેમના કોઈ પરિવારજન જ અહીંયા હાજર નથી. અન્ય 2 લોકોના ડીએનએ મેચ જે સેમ્પલ મોકલાવ્યા, હજુ પણ તેમના રિપોર્ટ છે તે નથી આવ્યા. તેમના અહીંયા જે તેમના
મિત્રો છે તે આવ્યા છે તે દાવો કરી રહ્યા છે કે તેમના કોઈ જો અવશેષ બચ્યા હોય તો તેમના ઉપરથી તેમની ઓળખ કરી લે, પરંતુ તેમને નથી જવા દેવામાં આવતા. પોલીસ અને પરિવારજનો છે તેમના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ છે તે સતત થઈ રહ્યું છે, કારણ કે ખૂબ જ દૂર બેરિકેડ મારી દેવામાં આવ્યા છે અને ત્યાં નજીક પોસ્ટમોર્ટમ રૂમ સુધી કોઈને જવા દેવામાં નથી આવ્યા. ખરેખર મૃતકનો આંકડો ખરેખર 28 જ છે કે હજુ વધુ છે તે પણ એક સવાલ છે, કારણ કે સતત અવશેષો છે તે હજુ પણ ટીઆરપી ગેમ ઝોન છે તેમનો જે પ્લોટ છે ત્યાંથી મળી રહ્યા છે. એટલે ખરેખર 28 જ જેટલો મૃતદેહનો આંકડો છે કે હજુ પણ વધારે છે તે એક સવાલ છે. આવનારા દિવસોમાં તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને ક્યાં સુધી તમામ સ્વજનો છે તેમના મૃતદેહો પરત સોંપે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.